નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર ફરી વખત આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર સુધીમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના પહેલાના લેક્ચરમાં જે આપણે જોયું કે આગળના જે નિયમો હતા એ બધા જ નિયમોનો આપણે હવે આપણે જે સ્વાધ્યાય શરૂઆત કરવાનું છે 1.3 એની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ આપણે એમાં ધ્યાન રાખીશું. તો જોઈએ દાખલો પેલો. આપણને એવું પૂછ્યું છે, નીચેનાનો દરેકનો જવાબ લખો, આવું કંઈ કીધું. હવે એની અંદર દાખલા આપેલા છે, તો પેલો દાખલો આવું કે છે 3 × -1. હવે આનો ગુણાકાર કરો તો શું થાય? 3 × 1 = 3, વધતે ઓછે ઓછા. ચોલો નિયમ આવ્યો કયો? 1 ધન પૂર્ણાંક 1 ઋણ પૂર્ણાંક, તો એનો જવાબ ઋણ પૂર્ણાંક. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો એ નિયમ. બરોબર છે, મેં તમને નોંધ એટલા માટે બાકી કરવાની કીધી હતી ખાસ. હજી જે વિદ્યાર્થી મિત્રોએ એ નોંધ ન પાકી કરેલી હોય એ ફરી એક વખત એની અંદર નજર કરી લ્યો, પાકી કરી લ્યો, પછી જ આનો અભ્યાસ કરો તો તમને વધારે એમાં સમજાશે આ દાખલાઓની અંદર. બરોબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં હું તમને બધા જ દાખલા નથી કરાવતો. હવે આના સિવાય હું બીજો એક દાખલો કરાવી દઉં છું. આ એક નહીં, એ નંબર આપું એ. પછી આના સિવાયનો બીજો એક દાખલો ગણાવું છું, તો દાખલા નંબર છે છેલ્લો જે, એ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો હોય, -3 × -6 × -2 × -1. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમે જુઓ છો તો બધા જ કેવા છે? ઋણ પૂર્ણાંક છે. હવે ઋણ પૂર્ણાંક છે તો આપણે કંઈક એવું આવતું હતું કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો હોય તો એનો જવાબ હંમેશા તો કે ઋણ પૂર્ણાંક જ મળે, અને જો બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો હોય તો એનો જવાબ આપણને ધન પૂર્ણાંકમાં મળે. તો અહીંયા ગણી લેવાના 1, 2, 3, 4, મતલબ કે 4 ઋણ પૂર્ણાંક એટલે કે બેકી સંખ્યા, તો આનો જે જવાબ તમને મળશે એ કેવો મળશે? તો કે ધન પૂર્ણાંક મળે છે. હવે શું મળે છે એ આપણે ગુણાકાર કરવો પડે. તો સૌપ્રથમ તો કે આપણે સીધો ગુણાકાર કરશું, તો કે ના એમ ન કરાય. પેલા શું કરાય? બબે સંખ્યાનો ગુણાકાર કરી લેવાય. 3 × 6 તો કે 18, ઓછે ઓછે તો કે વધતા, આ ગુણ્યાના ગુણ્યા. 2 × 1 તો કે 2, ઓછે ઓછે તો કે વધતા. હવે વધતાની નિશાની લખવાની જરૂર નથી. બરોબર છે, એટલે સીધા આમ રાખ નાખું. હવે 18 × 2, 18 × 2 = 36, વધતે વધતે વધતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો જોયું આપણે જવાબ કેવો આવ્યો, વધતા. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ દાખલા એક ના બાકીના દાખલા છે એ પોતાની જાતે કેવી રીતના કરવાના? હોમવર્કની અંદર કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે 8 દાખલા બચે છે એ તમારી જાતે ગણવાના છે. આગળ વધીએ. ચકાસણી કરો. શું કરવાનું છે? ચકાસણી કરો. તો હવે એમાં જોઈએ, રકમ છે 1 કરાવી, 1 તમારી જાતે ગણવાનો છે. તો એના માટે બી દાખલો હું કરાવું, એ દાખલો તમારી જાતે કરવાનો. -21 × -4 = -6, અહીંયા મોટો બ્રેકેટ પૂરો, એને બરાબર મોટા કૌંસની અંદર -21 × -4, મોટો બ્રેકેટ પૂરો, વચ્ચે વત્તાની નિશાની, મોટો કૌંસ ફરી પાછો, -21 × -6. હવે આને આપણે ચકાસણી કરવાની છે કે આના બરાબર આ
થાય છે કે નહીં. તો સૌપ્રથમ આ બરાબરની ડાબી બાજુ એટલે ઓબ્વિયસલી આપણે આને શું કહીશું, ડાબા બાબા નહીં ડાબા, બરોબર છે. તો લખીએ રકમ ડાબી બાજુની માઇનસ 21 એને ગુણ્યા મોટા બ્રેકેટ ની અંદર માઇનસ 4 વધતા માઇનસ 6 અહીંયા મોટો બ્રેકેટ પૂરો. હવે તમે બે રીતે દાખલો ગણી શકો કે આનો આની અંદર શું કરો, તો કે બંનેનો એક એક સાથે ગુણાકાર કરો તો ફરી પાછો જવાબ કેવો આવી જાય, આના જેવો આવી જશે. અને એમ ન કરો તો પેલા શું કરી લો, તો કે આ બંનેનો સરવાળો બાદબાકી જે થતું હોય એ કરી એનો છેવટે ગુણાકાર આની સાથે કરી શકાય છે. તો જોઈએ શું કરી શકાય. તો કે સરળતા ખાતર પેલા આપણે આ માઇનસ 21 નો આ બંનેની સાથે આપણે શું કરીએ, તો કે ગુણાકાર કરીએ. તો જો માઇનસ 21 એને ગુણ્યા કેટલા, તો કે માઇનસ 4. હવે વધતાની નિશાની હતી એટલે વધતા, વળી પાછો માઇનસ 21 ગુણ્યા માઇનસ 6. જો આ માઇનસ પ્લસ ની નિશાની છે અહીંયા આવી ગઈ, બરોબર છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપેલું છે એ જ ક્યાં છે, બરાબર ની આલી બાજુ જોઈ શકાય છે. તો અહીંયાથી તમને એમને એમ ખબર પડી જાય કે સર આ ડાબા બરાબર જબા છે એ સરખો જ જવાબ આવશે. આનો ગુણાકાર 21 ચોકું ઓછે ઓછે વત્તા 84 વધતા ઓછે ઓછે, તો કે વત્તા 6 × 6 = 12 126. હવે આ બંનેનો સરવાળો, જો આ બંનેનો ગુણાકાર આટલો આવ્યો, આ બંનેનો ગુણાકાર આટલો આવે છે. હવે આ બંનેનો સરવાળો કરો તો 6 × 4 = 10 વધી પડી 1, 8 × 9 ને 2 × 11 એકડો વધી પડી 1 × 1 = 2 એટલે કે 210. તો ડાબા બરાબર આપણને મળેલા છે 210. હવે આવું ને આવું આપણે શેના માટે શોધવાનું છે, તો કે જબા એટલે કે જમણી બાજુ તરફનું. માઇનસ 21 ગુણ્યા માઇનસ 4 વધતા મોટા કૌંસની અંદર કૌંસનું માઇનસ 21 ગુણ્યા માઇનસ 6. હવે તો કે આનો ગુણાકાર તો તમે અહીંયા કરેલો છે, તો કે 84 વધતા ના વધતા આનો ગુણાકાર તો કે અહીંયા કરેલો છે, તો કે 126 સરવાળો કરો 210. તો આલી બાજુ એવું જવાબ બરાબર પણ 210. 210 તો અહીંયા કરી શકાય કે સર ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આવી જ રીતના તમારે દરેક વ્યક્તિએ દાખલા નંબર એ એટલે કે આનો પેલો દાખલો છે એ તમારે જાતે ગણવાનો છે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આનાથી આગળ. દાખલા નંબર 3 એનો પેલો, શું કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય, પ્રશ્ન છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ બરાબર પૂર્ણાંક સંખ્યા એના માટે આપણે કેવું કહીએ છીએ, માઇનસ એક બરાબર માઇનસ એક ગુણ્યા એ એના બર શું મળે છે આપણને, તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખો
તો અહીંયા માની લો કે હું લખું, શું લખું? તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એટલે કે બે લખું. શું લખું? બે લખું. તો અહીંયા હું બે મૂકું, માઇનસ એક ગુણ્યા બે બરાબર. તો શું જવાબ આવશે? તો કે માઇનસ બે. મતલબ કે મને જવાબમાં શું મળ્યા? માઇનસ બે. હવે માઇનસ બે છે એ પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. મતલબ કે મને જવાબમાં શું મળે? એ જ મળે છે. પણ કેવો મળે? માઇનસ મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કેવો મળે છે? માઇનસ મળે છે. તો અહીંયા કણે તમે જોઈ શકો છો જવાબમાં આપણે શું લખી શકીએ? તો કે માઇનસ એ. જવાબ તમારે માત્ર આટલો જ આવે. શું આવે? માઇનસ એ. આ તો આપણે એક ઉદાહરણ આપ્યું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે ઉદાહરણ સહિત મેં તમને જવાબ લખો કે એ એટલે તો કે એક માઇનસ એક ગુણ્યા એ બરાબર કરો તો જવાબમાં શું મળે છે? તો કે માઇનસ એ. બરોબર છે. હવે બીજો, નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથેનો ગુણાકાર. હવે માઇનસ એક સાથેનો ગુણાકાર કરવાનો છે, સંખ્યા આપી છે એ બરાબર માઇનસ બાવીસ. હવે આનો ગુણાકાર તમારે કરવાનો છે કેની સાથે? તો કે માઇનસ એક સાથે. એનો ગુણાકાર કરો તો બાવીસ એકુ બાવીસ, ઓછે ઓછે તો કે વધતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવું એકદમ સરળ બાબત છે. કઈ નહીં, જે સંખ્યા આપેલી છે એનો માઇનસ એક સાથે ગુણાકાર કરો એટલે એનો જવાબ જે આવે એ તમને સામે છે. તો એકદમ સરળ વાત જ છે વિદ્યાર્થી મિત્રો. આવા દાખલા કેને ના આવડતા હોય? તો આ દાખલો ત્રીજો, એના જે બાકીના દાખલો ત્રીજો એનો બીજો પ્રશ્ન છે. એના બાકીના જે બે દાખલા આપેલા છે એ તમારે જાતે ગણવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી એક વખત તમને અહીંયા હું હોમવર્ક શું હતું એ અહીંયા હું લખાવું છું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનથી લખી લેવું. જો કયા કયા દાખલા આપણે લેસનમાં આપ્યા હતા? તો કે દાખલો પહેલો એના એ થી જે સુધીના દરેક દાખલા હતા. પછી દાખલો બીજો એનો એ. પછી દાખલો ત્રીજો એનો એક તો કરાવી દીધો, એનો બીજાના બી અને સી. આટલા દાખલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ શું કરવાનું છે? તો કે પોતાની જાતે હોમવર્કમાં ગણવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ આ દાખલા મેં અત્યારે આમાં આ ભાગમાં મેં જેવા ગણાવ્યા એવી જ રીતના દરેકે દરેક દાખલા છે. અને ફરી વખત એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલાઓ જે અત્યારે મેં કરાવ્યા એ કરતાં પહેલાં આના પહેલાંનો જે ભાગ છે એ ખાસ જોઈ લેવો અને તો જ તમને આ દાખલા આવડશે, નહીતર આવડશે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી રાખીએ. અસ્તુ.